તે વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ, કન્યાને માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તો કેમ નરવા સવો ને વેવાણ, કેવી વાત કરો છો વેવાણ? નરવા હોય તો એ તો અહીંયા પહોંચ્યા હોય ને. વાતે હાચી. અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલો ની ગાંઠ હોય ને વેવાણ, એ ઓગળી જાય. હાચી વાત છે વેવાણ. પણ તમને આવામાં કઈ તકલીફ નથી પડી ને? ના રે, ના કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ. જરાય તકલીફ નહીં, રોડે રોડ જામ જોધપુર થી સીધા અહીંયા. અને એમાં આપણે તો 20-20 વર્ષ ત્યાં વેરી હતા. હા વેવાણ. અને હવે આપણે વેવાઈ વેલા થયા છીએ. જરૂર. તમને જોઈને મને એટલો બધો હરકભરાય છે કે લ્યો હચી એકવાર. હે લે, આપણે જય શ્રી કૃષ્ણ ભાઈ. અને વેવાણ. હા વેવાણ. આ મહેમાન લે, આને નથી ઓળખતા તમે? લ્યો, પણ એનો પરિચય જ નથી આપ્યો તો. ઈ મારાથી નાની મારી દેરાણી સુશીલા. હા, સગાઈમાં નહોતા ત્યારે તો ઈ પિયર આટો મારવા ગયા હતા. હકાવાલા ન્યા ગયા હતા. તેથી જવન છું. તેથી જવન થયું. હા, પણ તમારા માટો જાય. હા, આટો જાય પાછા આવે એટલે અહીંયા હોળી થાય. સુશીલા વેવાણને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે પાછા જય શ્રી કૃષ્ણ. અને વેવાણ. હા વેવાણ. આપણી વેવાણ વેવાણની વાતોમાં આ ભાઈ વચ્ચે બોલે આ કોણ? આ હું દોડ ગયો. એવું તો નોજ કહેવાની, મહેમાન છો આજ અમારા. હું કીધું વેવાણ ને? આ દોડ ગયો. એમ કહેવાય તો હળંગ ગયો. એમ એ નો કહેવાય તો ડાપણ ગયો. એમ એ નો કહેવાય તો અહીંયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈ નો પરિચય આપો. એમ તો ને, કેટલા પૈસા આપો? એ પૈસા નથી જોતા. તો પરિચય એટલે તારી ઓળખાણ, કોણ છો એમ. તો હું શું કામ કહું કે હું કોણ છું? મારે કહેવાનું કેવું પડે? કેમ આપણે જાન લઈને આવ્યા છે, ઓળખાણ દેવી પડે. લકર માંડવે થી કાઢી મૂકે. એ માંડવે થી કાઢી મૂકતા નહીં, હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજી છો? હા, મહારાજા ભેગો નોકરી કરું. સોકે ફેરો? હા, વોચમેન. વોચમેન હું છું. સોસાયટીમાં નોકરી કરે ને એને વોચમેન કહેવાય. આપણે કેમાં નોકરી કરીએ? રાજમાં. રાજમાં નોકરી કરતા હોય તો એમ કહેવાય રજવાડાના પ્રધાનજી છે. હા, હું રાજાનો પ્રધાન છું. હા, મહારાજા રથ લઈને નીકળે એટલે હું એને સેલ્યુટ કરું. કેવી રીતે? બસ બસ, જાગતે રહો. તો તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. હે, તમને કહો આ કોણ છે? લ્યો, તાય હું વાતો કરવા માંડો છો? પણ લગ્ન માં તો ઘણાય માણસો હોય. ત્યાં ઘણાય માણા માં આમાં તને કઈ ફેર નથી દેખાતો? કોણ છે? ઈ પતુ ના સાસુ માં છે. હગા? તે હગા જ હોય ને. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હા, આવ્યા ભાઈ ને લઈ. આવું કે વેવાણ? મારે તો ભાઈ જ થાય ને. એ તારે ભાઈ થાય ને, અહીં બેઠા એને બધાને ખબર છે. પણ અત્યારે આપણે એમ કહેવાનું, છાડેરી જાન છોડીને આવ્યા. હા, અમે જાન છોડીને લઈને આવ્યા. લાગે છે વાહન ની પર નહીં હોય, થોડુંક આઘું હતું ને. એમ નહીં તો છાડેરી જાન છોડીને આવ્યા વાસ્તે ગાસ્તે. છાડેરી જાન છોડીને આવ્યા વાસ્તે ગાસ્તે અને બગડાટો બોલાવતે. આવો રેડી, હવે ગોરદાદા ને મળી લે. ગોરદાદા મરી ગયો? કેમ કરતા? એ મરી નથી ગયો. તો મળી લે એટલે એની આરે ઓળખાણ કરી લે. ક્યાં છે? આ પાછળ ઊભા છે આ બાજુ. જો આ લે, આ લે, લે. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ ભાઈ. નું હું કરે ગોરાણી માં? બધા મજામાં છે. તેનો આ લવાય મેળો ફરાત લગ્ન માં વાત પછી આ બધાય ને શું કામ છે? હે, બધાય નું અહીંયા શું કામ છે? આ ઈ વાતે આસી પછી તમે એક આવી જાય પછી બધાય ને શું? તો પછી ઈ ઓલા છોકરા પાછા હું કરે ને કોણ હાસવે? પ્રધાનજી, તમારા ઘેરેથી કોઈ નું આવ્યું? અમારા ઘેરેથી આવ્યા એ તો વૈયા ગયા ને. ક્યાં વૈયા ગયા? લગ્ન માં ગયા, બીજે મોકલ્યા. તો એમ કહેવાય કે પ્રસંગ માં ગયા? નહીં, પ્રસંગ માં નહીં, લગ્ન માં ગયા. એટલે બે એક જ કહેવાય? નહીં, લગ્ન માં. લગ્ન માં ગયા? હા. કઈ વાંધો નહીં, જાન લઈને આવ્યા? ના ના, જમરૂક વેસવા આવ્યા. આ જોતા નહીં હોય બધા માણસો આવ્યા. પણ અમારે પૂછવું પડે, અમારી ફરજ છે. હા બરાબર છે, જાન લઈને આવ્યા ને. હા, તમારી ફરજ છે ને, અમારે થોડીક ગરજ. એટલે આમાં ગરજ ની વાત નો આવે ભાઈ. હા, જાન લઈને આવ્યા ને. હા, એક પેટી લાવ્યા? એક પેટી જાન માં એટલું તો જોઈ જ ને. શેની વાત કરો? સામાન ની. તો ભલે,
બેટી માંથી અત્યારે માગવી મને આપો. તમે તો અટાણે ગુલફી માગો તો ઈચ્છાથી કાઢવી. ગુલફી ને મારે શું કરવી? તો કેટલી હોપારી જોઈ? 51. 51 હોપારી ઘટશે. કરો વ્યવસ્થા. તમને કહો હું છે હવે તારે દાદા 51 હોપારી માંગે છે. ક્યાં ધીમે ધીમે બોલ ને. આ બેઠા એ બધા સાંભળે છે. બેઠા એ બધા સાંભળે. હા તે સાંભળે તો મારા બાપ નું શું જાય? એ મોંઘો રે એમ તને કહું છું. પાણી આરા ઉપર હોપારી પડી છે, સંભાળી લઈ લેજે. નતું કીધું? હવે તમે પાર્લર માં ગયા હું ઘોડા એમાં ઘોડા નતો ધમારતો. તો એક દી ઘોડા ન ધમારાય. જાન માં લઈ જવા તો નવરાવા કે નહીં? તો આગલે દીએ નવડાવી લેવાય. આગલે દીએ નવરાઈ તો હુકાય કે દી. હાલે હું નીકળો છો એને હુકવાનો ન હોય. હાલે એ તારે હું છે હું અહીંયા એદરી. આ મારા ઘર નો મામલો છે. પણ તો ઘેરે પતાવી ને ભાઈ. તમારી ઘેરે જ પતાવી. હું તમારી ઘેર કોઈ દી આવ્યો? ક્યાંક જાવની હાખણો બેહાય. અશાંતિ રાખો, વાણીમાં વિવેક રાખો. નકર એટલે એને પવણાવ આવ્યા એની હરરાજી કરવા ને થાય. તમને એ માંડવે બોલે યાડમાં તો બોલાવ્યો નથી. તો દાદા હજી કઈ મગ ચોખા ભળી નહી ગયા. તમે કરી હું લ્યો જોવું છે. હા જોવું છે. પછી ઉભો થા. હાલો પોટલા બિસ્તરા બાંધો. ઘર ભેગું થવું. દાદા અરે ડખો છો. ઉભો થઈ જા. પછી ઉભો થા. ઉભો પછી હજળ થઈ ગયો. પ્રધાનજી ન્યાજી બે ગયું. ન્યાજી કોઈ ઉભું થયું? આ તો હું જાઉં. હા ગાય ગાવાનું હોપારી લેતો ને બધું એને અટકી રહે. હા હોપારી લેવા જાવ છો તે લઈ આય. તમારે આટું વેફર લેતો હું ભેગો ફરાડી ચેવડો લઈ આવશે. ચેરડો ચેરડો નહીં આવે તો ચેવડો બે વડો. એ તને સારું લાગે લઈ આવજે. જા દાદા તારે તરબૂચ હાલશે? પ્રધાનજી આ રજવાડું કોનું છે? તમારું. અમારે કઈ ઘટે? તમારે કઈ ઘટતું હોય તો ગયો. હોપારી ઘટી લેતો હું. અને તમારી મર્યાદા છે? અરે તમે મર્યાદા ની વાત કરો દાદા. મર્યાદા તમે ક્યાં જોઈ? કેમ મર્યાદા જોઈ હોય તો આવો આપણી ઘેરે. ન્યા હું છે? સૂટા હાંડસી ના ઘા થાય. આટી જાય તો ઈ દાંત કાઢે અને છટકી જાય તો હું દાંત કાઢું. મર્યાદા હારે આવો કગદી. પ્રસંગ ગોઠો એટલે આવીએ. આપણે જાવ છો પાછા ગાય ગાવ છો? હા દુકાન ક્યાં ખુલી છે? એ આ મર્યાદા ક્યાંક જાવ મેળામાં. એમ તમારે આટલું બીજું કઈ લાવવું છે? બીજું મારે કઈ નથી ઘટતું. હા કદાચ ભૂક ભૂક લાગી હોય તો ખાટિયા ઢોકરા બનાવીએ. હા તો વાંધો નહીં ખાતો. અને આમ ભૂલો ન પડી જાય તો આખો ન વહી જતો હો. ગોતવા ક્યાં આવવો પછી તને? ના ના વેલા મોડું થાય મિસ કોલ મારજો. તું ક્યાં કવરેજ માં હોય? કોઈ વાંધો નહીં. હાલો એના પ્રધાન ને મોકલો. નહીં એને મોકલાય. જાન લઈને કોણ આવ્યું છે? આપણે. તો આપણે લઈ આવવાની હોય હોપારી. ઈ નો જાય. મારે ઘડિયા ઘડિયા ધક્કા ખાવાના. ઈ તો આ સેની વયા ગયા લાગે છે. ક્યાં ઉતારે ગયા લાગે છે? ઉતારે ગયા. હા હા તો અહીંયા કામે ગયા છે. આ તો હું જાવ તઈ હું. આપણે ધક્કા અહીંયા મળી જાવે ને. અહીંથી જાને પણ ન્યા ક્યાં જાશો તઈ હું. મારે તો ધક્કા જ ખાવાના રે. છોકરો પવણો આવ્યા ને હોપારી ભૂલી ગયા. એ રાઈડું નખમાં લઈ આવી એમ તને કહું છું. જા આવે. પણ અહીંયા ભાજી ની તો ખબર કેમ પડે કે આપડા કેવા છે? મોંગો રે. જા અલે હવે નીકળ. તે તો અહીંયા નાક કપાયું. મે તો નાક કપાયું. તમે તો અડધું કુટુંબ કપાયું. ઉપાડ હવે. આજ આવશો અમારે હામુ રાડ્યું નાખો. એમ ઘેરા ગોરાણી માં હામુ રાડ્યું નાખતા હોય તો ગોરાણી માં હામુ તો કેમ કે એ તમે જો એમ એ તમે જો એમ. એ તને ખબર હોય એમ કેતા હોય? એ મને ન ખબર હોય. આના છોકરા વાતો કરતા હોય. હું વાતો કરતા હોય કે મારા પપ્પા કઈ કઈ મમ્મી મમ્મી એમ કરતા હોય એ. પ્રધાનજી હોપારી નહીં આવે ને તાલકને બધું એની અટકી રહે. આ તો હું જાવ છું. આવ્યો હાલો. કે મે તો લીધી રે કંકાવટી મારા હાથમાં. હું તો હાલી રે હું તો હાલો.
કન્યા ભદ્રાવણ સમાયા સમય વર્તે વાલા સાવધાન રંગ રે કસુબલ મે તો કેસુડા નો લીતો રંગ રે કસુબલ મે તો કેસુડા નો લીતો લીલુડો રંગ વન ની વન રાજુ જે દીતો લીલુડો રંગ વન ની વન રાજુ જે દીતો અરે ઓહો લડી રે મારા નખના પરવાડા જેવી ચૂંદડી મારી ચૂંદડી નો રંગ રાતો હો લાડડી ઓડો ને સાહેબ જાણી ચૂંદડી રે મારા જીત પર ધોરા સજાદો કરતો ગુલશન સા મેરે સરકાર આયે સજાદો અજર બિહારી રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ જય જય રામ અરે બીજા બીજા મંગલિયા રે વર
મલરાય રે લાગાવ લેસે પિંગલ ના પટી યાર રાય રે નાવી રીતે બીજું મંગલ પૂરું થાય અરે દિલ મારે જોરે મારી ધડકન મારે જોરે દિલ મારે જોરે મારી ધડકન મારે જોરે આંખોની પાપણના આકા જડ મારે જોરે આંખોની પાપણના આકા જડ મારે જોરે રામાવીર દિલ મારે જોરે કે મારા દિલ મારે જોરે રામાવીર દિલ મારે જોરે કે મારા દિલ મારે તમામ ભાવિક ભક્તોએ ખોબે અને ધોબે દાન આપ્યું છે. જોકે મિત્રો, આજે ચોથો દિવસ છે જે અહીંયા રામદેવજી મહારાજનો બાર પૂરો પાઠ અને રામદેવજી મહારાજનો જે થંભ મંડપ અને આજે રામદેવજી મહારાજનું આખ્યાન અને કાલે સરસ મજાના કલાકારો જેનું કચ્છ કાઠિયાવાડ ગુજરાતની અંદર નામ હોય એવા કલાકારો અહીંયા સંતવાણીમાં પધારશે. પહેલાં નામ અમારે ભાઈ બીજું ભાઈ બારોટ અને નામાધારી ઘણાય કલાકારો આવશે. તો સર્વ ભાવિક ભક્તોને ભાવભીરું આમંત્રણ. આપણે કાલે છેલ્લો દિવસ છે, આજે 5 દિવસનો ઉત્સવ અને ભોજન અને ભજન સાથે ઉજવાયો. અને બીજા પડતામાં કે જો કે મિત્રો, અમારે આ મંડળ અમારે રાણા બાપુ એમની કૃપાથી અને એની છત્રસાયામાં આલે. જો કે અમે મંડળ એ માટે રમી કે અમારો મંડળનો ખર્ચ કાઢી તમામ રૂપિયા તોરણિયા ધામ ગૌશાળાની અંદર પૈસા જાય છે. પણ આજે પૈસા અહીંયા મૂકીને જવાના છે. શું કામ કે એક રામદેવજી મહારાજનો આવો ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય, આ પૈસા એમાં વાપરવાના છે મારો બાપુ. અને એમાંય આ મંડળ જે અમારે 35 જણાનું સંચાલન કરે એવા ક્ષત્રિય સમાજનો ગર્વ અને ઘરેણું એવા અમારા મેન મંડળના પ્રમુખ, જો કે ગુજરાતનો કોઈ એવો કલાકાર બાકી નહીં હોય કે એમને ન વળગતા હોય, પણ એક ગૌ માતાનું ધર્મનું જેને બીડું ઝડપું હોય એવા અમારે મેન મંડળના પ્રમુખ. અને એમાંય મિત્રો, આ મંડળ ગુજરાતની બહાર પણ રમી આવ્યું. બોમ્બે, પુના, નાગપુર, આવા મંડળે રામદેવજી મહારાજનો ઇતિહાસ આવા સિટીની અંદર જેને તમ તોડક મહેનત કરીને આ મંડળને એટલું નામ અપાવ્યું છે. બાપ ખોટા વખાણ નથી કરતો, ખાલી એની ઇન્સ્ટા આઈડી ખોલીને જોઈએ, જયદીપસિંહ જાડેજા ઓફિસર. આજે એને તમ તોડક મહેનત કરી છે તો મારો બાપુલ્યો એકદાન અમારા પ્રમુખ સાહેબને જોરદાર તાળીઓથી ઉદાવ્યો મારો બાપુલ્યો. બધા ભાવિક ભક્તો શું કામ કેવા કાર્ય કરે છે. અને બીજા પર તમાક મિત્ર, આપણે જાજો સમય નથી લેવો, એનું કારણ છે આખ્યાન ઘણું બાકી છે, બોલવામાં હવાર પડી જાય તો રમશું ક્યારે. વાતે હાસિન ભાઈ, પથારી કરવામાં હવાર પડી જાય તો પછી હું ક્યારે. અને એમાંય જે આ 5 દિવસનો ઉત્સવ ઉજવાનો છે એમાં કમસે કમ 200 થી 300 છોકરાઓએ, બધા વડીલોએ, બાળકોએ, યુવાનોએ આમાં મિત્રો સખત 45 દિવસ મહેનત કરી છે બાપ. હા, અને એમાંય અમારે ભાઈ જેઠાભાઈ મોરી એમનો ખૂબ સાથ અને સહકાર છે મિત્રો. એ 200 છોકરાઓને અને વડીલોને અને બાળકોને એકદમ ફરીવાર જોરદાર તાળીઓથી ઉજવી લો મારો બાપ. શું કામ કે આવા કાર્ય કરે છે. અને એનું કારણ છે કે આ આપણા કાંક ગવઠિયાએ વાયવું હોય તો જ આ કાર્યમાં ભળી શકી, નકર કાર્ય થાય નહીં. કાંક વાયવું હોય, નથી કહેવતમાં કીધું કે વાવો એ ઉગે અને ઉગે એને પછી કોઈ ન પૂગે. આજે આવું સરસ મજાનું કાર્ય આ કરી રહ્યા છે. અને એ તમામ બધા સભ્યોને મારા લાખ લાખ પ્રણામ કે મારો નાથ હંમેશને માટે શારાતનો સાયો રાખે બાપ. કારણ કે એનું કારણ છે કે આ કાર્ય કરવું ને આ જેવી તેવી વાત નથી બાપ, આ લોઢાના સીણા છે. હા, નગર ઘેરે સત્યનારાયણની કથાય નથી થતી. પણ આવા કાર્ય અને એ બીજા પ્રકારમાં કે આવા ઉત્સવની અંદર, જો કે મિત્રો આપણા ઉપરથી જે કષ્ટ હતું, આપણે તમે હું કેમાંથી પૈસા તમને ખ્યાલ જ દઈશ ને, આ 2 વર્ષ પહેલા કોરોનાનો રોગ હતો. હે, કેવું હતું કોરોનામાં? અરે
રીંગણું તોડતા વાર લાગતી, પણ માણાને મરતા નો વાર લાગતી. ખુરશી ઉપર તો ખુરશી ઉપર, બીડી હળકતી હોય પણ ભાઈ ઓલાઈ જાવ હોય. આવી પરિસ્થિતિમાં તમે હું બિશાર, અને આવો માનવ મેળો મળશું મેલે ખેલે, મળશું ચાક ગામ ગયે, એકદાન નહીં મળી મેકરણ થયા ધરતી ઢંગ કેળે. આ ધરતીમાં હમાઈ જાય પછી મળવાની વાત નથી આવતી. બાકી સમય મળ્યો, મોકો મળ્યો તો મારો બાપ જીવી લેજો. આવો માનવ મેળાની અંદર એક રામદેવજી મહારાજનો સરસ મજાનો આવો પાઠ અને ઉત્સવ. અને મિત્રો, તમને એમ લાગે, જો કે તમે તો બધા ઓળખતા જ છો, અથવા તો ટીવીમાં, યુટ્યુબમાં, અને એમાંય ખાસ કરીને નાના નાના બાળકો, હા એ તો મને વધુમાં વધુ ફેમસ કર્યો હોય યુટ્યુબમાં તો નાના નાના બાળકોએ, કારણ કે બાળકો વર્તી જાય. હું આવ્યો તરત જ વર્તી ગયા હતા બાળકો. હા, ગગુડિયો મેલ પડતો નહીં કે ગલુડિયો આવ્યો, ગલુડિયો આવ્યો. એટલે મિત્રો, અહીંથી એક ગૌ માતાની જોડી આવશે, ફૂલ નહીં તો ફૂલની પાકડી નાખી અને એ જોડીને વધાવી લેજો. કોઈ પાસે છૂટા ના હોય તો પ્રેમથી પગે લાગી લેજો. એ જોડીની મજાક ના ઉડાડતા, અને એની મજાક ઉડાડે ને ભાઈ, એની આખી જિંદગી મજાક ઉડે. જો કે આમાં મજાક ઉડાડે એવું કોઈ છે જ નહીં, પણ એને હાવ જોડી ના સમજતા. અને એક તોરણિયાના પીરનો નેજો સમજો, નાખો નહીં તો કાંઈ નહીં, ખાલી ફર્સ્ટ કરી લો ને તો એ તમારું જીવન ધન્ય થઈ જાય બાપ. એટલું કઈ મારા શબ્દને વિરામ આપું. ભાઈ મિલનભાઈ કાકડિયાને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો, બેન સગુણાને એવા લાડ લડાવો, એવા લાડ લડાવો કે બેન સગુણાને ઓછો ન લાગે. આવે ભાઈ મિલનભાઈ કાકડિયા. ભગવાન તમે તમે અગ્નિ પરીક્ષા કોની કીધી, તારો પડછાયો થઈ જણે વાગડો ને વેઠો એણે, લોકોની વાતો ત્યાગી દીધી, પતિ થઈ પરખતાન આવડી, પતિ થઈ પત્ની ને પરખતાન આવડી, ઘાટ ઘાટ ના નાદા થઈ ભૂલાવો ભૂલાવો, પણ રામ તમે સીતાજી ની તો લેન આવો, મારા રામ તમે સીતાજી ની તો લેના આવો. અને એવી જાય રામ સીતા ની જોડણી બેઠી હોય, અને અમારે ભાઈ ની ફરમાયશ એટલે ફરમાયશ નો નબી, અને લગ્ન નો માહોલ હોય ત્યારે લગ્ન ગીત ગાવાની ફરમાયશ એટલે ફરમાયશ નો નબી આડો લઈ જરા. એ હજારો હાથીડા વીરા તારી જાન મારે, એ હજારો હાથીડા પરતાપ તારી ગઢનગરીનો રાજા આવ્યો પરણવા.
એવા દાદા ને માતા ને વીરા તારી જાન મારે એવા દાદા ને
ઠાકોરજી મહારાજના સૌરા મંડપ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે, કારણ કે ઈ તોરણિયા ધામ ની અંદર જ્યાં 12 બીજના ધણીના બેહણા હોય, જેના 52 ગજના લીલા નેજા લહેરાતા અને નેજા હેઠળા મંડળ હાલતું હોય, કારણ કે સાહેબી નેજાનો મહિમા એવો હોય કે નેજાને ખાલી અડાઈ જાય અને નેજાના દર્શન થઈ જાય તો પાવન થઈ જાય, એવો 12 બીજના ધણીના નેજાનો મહિમા હોય. ત્યારે એવા 12 બીજના ધણીના એથી યાદ કરો ત્યારે ફરકે લીલા પીડા તારા ને જા ફરકે ફરકે દાબરાય રે આવી રીતે ચોથું મંગલ પૂર
ઘોડિયા તમેરા વાલો હો નાની નગરી વાળો વાલો દેવ મારો દ્વારિકા વાળો ઈ તો હો નાની નગરી વાળો વાલો દેવ મારો દ્વારિકા વાળો અરે માધવ તારી મેડિયું માં બોલે ધીના મોર કે રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ તમને જોતા તો એવું લાગે છે કે તમારી દીકરી હોળે હોળાના હશે સંસ્કારમાં કોઈ નહીં કેવું પડે વિવાણ તો નો જ કેવું પડે ને વિવાણ તમારી દીકરીને સાસરે વડાવો શિખામણના શબ્દ કહી દેજો વિવાણ કે સાસરિયાની અંદર કઈ રીતે રહેવાય વિવાણ હા વિવાણ જો સાસરિયાની અંદર મારી દીકરી બનીને રહેશે તો મને પણ સાક્ષાતમાં કૌશલ્યા બનીને રહેતા આવડશે હા વિવાણ અને સાસરિયાની અંદર આવતા વેત મારી હારે જીભા જોડી કરશે અને મારી દેરાણી હા મુલાંબા ટૂંકી હાથ કરશે તો પછી મને હાહુ થતા વાર નહીં લાગે વેવાણ બતાવો મેડા ને તમારા રૂપ અહીંયા છે ઈ તો ડારો ડફારો રાખવો પડે વેવાણ નકર મારે 80 વર્ષે લુગડા ધોવાનો વારો આવે 80 વર્ષે મારે ફરીને વહુ થાવું પડે લાગે છે વેવાણ મારી દીકરી તમારા હામું બોલે એવું હા પડો લ્યો ઈ તો હવે ભૈરું નાળિયેર કહેવાય વેવાણ અમારી ઘેરે આવે પછી ખબર પડે બોલશે કે નહીં બોલે પણ વેવાણ તમારી ઘેરે આવે પછી તમારા આત્મા હોય ને કેમ કે દીકરી તરીકે રાખવી કે વહુ તરીકે રાખવી ઈ દીકરી બનીને રહે તો આમ જો ખરા અત્યારથી ડોળા મંડાસ કાઢવા તમારે જોવામાં ફેર થાય વેવાણ કેમ વેવાણ મારી દીકરી જોવે છે કે મારા સાસુ ને મારા કાકીજી કેવા તૈયાર થયા છે ઠીક એમ જોવો છો લ્યો તમે તમારે જોઈ લ્યો આ તમારા કાકીજી છે નિરખીન જોઈ લેજો વેવાણ હા વેવાણ ઈ દીકરી બની રહે તો ના માવતર છે બાકી ઈ જો આવતા વેત વહુ થવાની કોશિશ કરશે ને વેવાણ તો પછી મને કોકિલા થતા વાર નહીં લાગે વેવાણ લાગે છે તમારા જેઠાણીએ દીકરી વડાવી નથી આંગણે થી રડતી નથી ગયું નારે ના કઈ કઈ ખૂણામાં બેહીને જમાયું રોઈ લે એનો કઈ રીધો ન હોય વેવાણ પણ એ તો તમને જોતા લાગે વેવાણ કે તમારી દીકરીઓ રડે નહીં તેમાં રોવાનું શું હોય ન્યા વીહવી વર માવતરની ઘેરે થયા તોય માવતરના હળીંગા નથી જાતા લ્યો પણ રડે તો ખરા ને વેવાણ પણ આટલું બધું નો રોવાનું હોય વેવાણ આ બાયુને એમ થાય કે દીકરી દુઃખમાં જાતી હોય છે વેવાણ દીકરી આજ માયાની માયા મૂકી અને સાસરે જાય છે વેવાણ તો રડવાનું તો આવે જ નહીં તે વેવાણ બધાની દીકરીઓ મૈયરની માયા મૂકીને જ હારે જાય હા વેવાણ ને ઊંડે મારા જેઠાણી મૈયરની માયા મૂકીને જ હારે આવ્યા હતા એવું જરૂરી તો નો જ હોય વિભાન કે તમે લોકો રેડા ન હોય એટલે કોઈ ના રડે ને રહી વાત તમારા સાસુ ની તો એ તો તમને જોતા લાગે વિભાન કે તમે રડાવો વેવાણ તમારે સમજવામાં ફેર થાય છે અમે અમારા હાહુને રોવરાવતા નથી કાઈ અમે તો અમારા હાહુને બહુ હાચવીએ બહુ સેવા કરીએ અમારા હાહુની તો સેવા તો કરવી જ પડે ને વેવાણ પણ આ તો અમારા હાહુને એમ થાય કે દીવો લઈને ગોતવા જાય તો આવી વહુ થોડી મળે કાઈ એટલે અમારા હાહુનું હયું ભરાઈ જાય અને હરખના આહુડા પડે હરખાઈ જતા હશે અરે વાત જ પૂછોમાં અમને દેરાણી જેઠાણીને જોવે તા તો ઢગલો થઈ જાય વેવાણ રોઈ રોઈ વેવાણ તો વાહે પડી ગયા સરળ આપડા હાહુ રોવરાવાસ બોલ નથી રોતા તોય રોવરાવાસે એવું નથી વેવાણ તો પણ આ તો તમને જોતા લાગે વેવાણ આ જાનુ ને તમે હમી હાથ ના આવ્યા ને વેવાણ
ત્યારથી જોઈશ તમારા મગજ કેટલા કડક છે. અરે વેવાણ, હું તો ખાલી બોલું એટલું, બાકી અંદરથી હાવ જલેબી ને ઘૂસરા જેવી શું લ્યો. એવું વેવાણ? હા. અને ખરેખર વેવાણ, આમ થાય બોલકા માણા હાર આવો. હારા જ ને, મીંડા માણા હારા નહીં. મીંડા માણા ને હુમલા આવી જાય. હાંભળું, કોઈ બાયું ને હુમલા આવ્યા? ના. જોણ ને જ આવે. બાયું તો ભેગ્યું થાય એટલે હક દખ ની વાતું કરે, અને એમાં જો ચાર પાંચ બાયું ભેગ્યું થઈ ગયું તો કોક નું ઘરે ભાંગી નાખે. એવું જણ કોની આરે વાતું કરવા જાય? કારખાને જાય તો શેઠ લોહી પીવે, ઘેરે આવે તો બાયું લોહી પીવે, અને થોડું ઘણું લોહી વધ્યું હોય તો વાડીએ જાય તો ઓલા રોજડા લોહી પી. સાચી વાત છે વેવણ. પછી ક્યાં જાય? ભીતમાં માથા પસાડે તો થાય વેવણ. કઠણાય. ઈ વાત સાચી, કઠણાય. અને વેવણ, હા વેવણ, તમારી દીકરીને સાસરે વડાવો છો તો જરા પણ ઓછું ન લગાડતા હો વેવણ? હા વેવણ. જેવી તમારી દીકરી છે ને, હા વેવણ, એવી જ અમારી દીકરી છે. તમારી દીકરીને સાસરિયાની અંદર કોઈ પણ જાતનું દુઃખ નહીં પડે વેવણ. હા વેવણ. સાસરિયાની અંદર પાણી માગે તો દૂધ દેવાનું છે, અને સોનાના હિંડોળે ઝૂલાવાની છે. હું કીધું વેપાર, સોનાના હિંડોળે ઝૂલાવાની છે. સોનાના હિંડોળે? હા. લે, સોનાના હિંડોળે ઝૂલાવશે બેટા. ઝૂલવાનું છે બેટા. વેપાર, તમારા લગ્ન થયા કેટલા વર્ષ થયા? બે વર્ષ થઈ ગયા વેપાર. બે વર્ષ? એક દીએ ઓછો નહીં, એમ તો હોય ને થોડા દી વધતા છે. પણ વેપાર, તમારો વારો આવી ગયો ચીકવાનો. હું નવી નવી હતી ત્યાં સુધી મને એવું જ કેતા, પણ હજી આવ્યો નથી. નહીં આવે. મારા જેઠાણી જીવે છે ત્યાં સુધી તો નહીં જ આવે. બિલકુલ નહીં. એટલે જ કહું છું વિભણ કે મને નથી લાગતું મારી દીકરીને પણ હિચકવાનો વારો આવે. એ તમારી દીકરી ઝૂલતા આવડશે, ઝૂલશે નકર પડશે હેઠા. કેમ વિભણ? હરખા આયલા તો રાજનો કારોબાર દઈ દેવો, અને તેજુરીની ચાવીનો ચૂડો દઈ દેવો વિભણ. કોનો? સુશીલાનો. કેમ? એ તો તમારા દેરાણી છે ને વેવાણ. પણ એના જોડાનો વજન વધારે છે વેવાણ. પણ વેવાર તો તમારી પાસે હોય ને વેવાણ. વેવાર તો છે ને મારી પાસે, અને જોડામાં ચાવ્યું તો એ કઈ છે ને વેવાણ. ચાવી ની હજી વાર છે, બે વર્ષ થયા જાવી છે. પાંચ વર્ષ થાય પછી ચાવ્યું દેવાની છે. તમારી દીકરીને બે વર્ષ સુધી તો જોડો જ દેવાનો છે. હા વેવાણ. એના પાંચ સાત વર્ષ થાય ને પછી એને ચાવ્યું મળશે, ત્યાં સુધી એને ચાવી તો નહીં મળે વેવાણ. હવે એ તમારા ઘરની ચોભા છે વેવાણ. અને વેવાણ, હા વેવાણ, છેટાની વાર છે. વેલા હર વડામણા કરછો, દીકરીને બહુ રોરવતા નહીં હો. હા વેવાણ. એનું હૈયું ભરાઈ જાય તો ન્યા પાછું હોરવશે નહીં, અને મારાથી બોલવામાં કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય વેવાણ. હા વેવાણ. તો મને માફ કરી દેજો વેવાણ. અરે ના ના વેવાણ. લ્યો તઈ છાછા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને પણ જય શ્રી કૃષ્ણ વેભાણ. જય શ્રી કૃષ્ણ. ના બેટા, આમાં રુધિર રડાય નહીં મારા બાળ. આજે અમે જાણીએ છીએ દીકરી કે માનવડામાં તારા ચારે ચાર મંગળ સુના ગયા છે મારા બાળ. હૈયામાં જે ઉતરલી હામ લઈને જાશો બેટા, પણ આજે અમે લાચાર છે સગોડા. કારણ કે બેટા આજ પરમાત્મા એ તારી જનેતાની ખજાને ખોટ રાખી છે મારા બાળ. પણ બેટા આજે તારા દાયજામાં આજે તારા કર્યા ભરમાં તો ગાડા ભરાય ભરાયને કર્યા છે હો મારા બાળ. કદાચ કર્યા ભરમાં દેવામાં કોઈ ભૂલ થઈ હોય, અને દીકરી તારા હૈયામાં જો કોઈ પણ જાતની હામ રહી હોય ને મારા બાળ, તો વિદાય વેડાઈ આજ તારી જનેતા તને કહેશે બેટા કે આજ તારા દરડાની વાત વિદાય વેડાઈએ તારા માવતરને કહેતી જશે. ગણા રડાય નહીં બેટા. આ માતા છે આવી રૂડી આ બલિયાની ડાળ, ઇચકો રે બાંધ્યો એ તનો રે બાણારા, ઇચકો રે બાંધ્યો એ તનો રે
લેવા બેટા, આમાં કીરડાય નહીં મારા બાળ. દીકરી તો આજ જન્મે ત્યાંથી જ પારકી લખાઈને આવે છે બેટા. સગુણા ને વણાવ્યા સાસ રે માણા
તમારી ઘર કોઈ દીકરી હોય અને એને પરણાવી જો સાસરે વડાવી હોય તો આ વાતની તમને જાણ હોય કે બાપ દીકરી વડાવું બાપ માટે કેટલું દુઃખ હોય છે. રાજા પટિયા છે આજ તમારી આ ખબર કોઈ બીજી પ્રકારના આ સુધી કાર્ય છે રાજવી યજમાન માટે રાજવી યજમાન આજ તમારા સંતાનની અંદર દીકરા કલા અને દીકરીઓ ઘરની છે. હા રાજા પટિયાર, જો સંતાનની વાત કરતા હોય તો આજ મારે ઘર ત્રણ દીકરીઓ છે અને દીકરો એક પણ નથી. રાજા પટિયાર, અરે ખબર છે રાજવી યજમાન, જો મને આવી ખબર હોત કે તારે સંતાનની અંદર એક પણ પુત્ર નથી, તમારા પુત્ર પ્રતાપની જળતર આંગણા સુધી ન હોત રાજવી યજમાન. અરે રાજા પટિયાર, શા માટે આટલું બધું અભિમાન કરો છો? રાજા પટિયાર, આજ 20 વર્ષના વેરી હતા એમાંથી વેવાઈ વિના છે. આજ મારા દુઃખની અંદર તમારે પણ ભાગ લેવો જોઈએ, એની જગ્યાએ આવા કડવા શબ્દ તમારા મુખની અંદર શોભતા નથી. રાજા પટિયા, અરે રાજવી યજમાન, તને હજી ખબર નહીં હોય કે ભીંગલ ઘટના રાજા પટિયાર ને કેવા આકરા નિયમો છે. માટે રાજવી યજમાન, આજ જ્યાં સુધી તારા ઘેર પુત્ર નું બાળું ન બંધાય ત્યાં સુધી મારા ભીંગલ ઘડમાં પગ ન મૂકતો, કદાચ પગ મૂકો. તમારે પણ સીમાણા વટવા મુશ્કેલ થી પડે. રાજા અત્યારે તો મારા પુત્ર પર આમની જાન આમ રણમાં ભૂગી છે, કદાચ તારે વેરે લેવું હોય તાવી જજો મારા પીગલે ગને બાદર. જય માં ભવાની, જય માં. અરે વીરા બધા, રાજવાતી તમારા માતુશ્રીને બોલાવો ભાઈ. હે આજે પરધાન બોલાવે માતા આવજો રે. એ આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર, વીરો પરધાન. હે આજે પરધાન બોલાવે માતા આવજો. આજે લાડકી સગુણાને વડાવી, હજી તમારા નિર્ણયથી આંસુડાની ધાર નથી સુકાતી, હજી કઈ વાતનું દુઃખ છે? હસતી કાલ સુધી તો આપણી રીત મને વાંજેના મેણા બોલતી હતી, પણ આજ રાજા પઠિયાર પણ મેણા બોલે છે કે હે રાજા અજમલ, આજ વાંજેના ઘરનું રાજા પઠિયાર જમતા તો નથી પણ એનું ઘરનું જળ પણ લેતા નથી. માટે રચતી જેમ તમે કીધું એમ આપણી દીકરી સગુણાને શાસ્ત્રી વડાવ્યા છે, હવે જો રાજી ખુશીથી રજા આપો તો વનમાં જાઓ રાણી, વનમાં જાઓ. સુધી હા મારા નાથ, વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી. મારા નાથ, આજે માથાના મુગટો એના હાર અમને સોપતા જાઓ, જેથી કરી વનમાં ગયા પછીના દિવસો એના સહાર અમે ગુજારી શકીએ. આજ મારો માથાનો મુગટ તમને સોપું છું રાણી, પરત ફરું ત્યાં સુધી આમનું જતન કરજો રાણી, જતન કરજો સતી. હા મારા નાથ. હા વીરા પ્રધાન, આજ મારી સુહાની તલવાર તમને સોપું છું, જઈ બોકરગઢના સભાણા કરજો વીરા. આજ બોકરણગઢ છોડીને યજમલ હાલી યારે, આજ કોકરણગઢ છોડીને યજમાન
યારે